हेलो एवरीवन, हाउ आर यू? केम छो बधा? हैप्पी हैप्पी मजा मा? मारा दरेक बाळको मजा मा छे अने दरेक बाळको घरे सुरक्षित छे। मजा मा ने बाळको? दरेक बाळकोनो महदी स्कूल मा हृदयपूर्वक स्वागत करू छू। वेलकम टू महदी स्कूल। बाळको, तमे बधा स्कूलमां આવતા પહેલાં તો આપણે પહેલાં સ્કૂલમાં શું કરતા? દુઆ કરતા। તો આપણે ઘરે બેઠા પણ પહેલાં શું કરશું? દુઆ કરશું। ચાલો દરેક બાળકોની આંખ બંધ, દુઆ માટે તૈયાર, શરૂ કરો દુઆ। ચાલો દરેક બાળકોને દુઆ થઈ ગઈ। બાળકો, હવે ધીમે ધીમે આંખ ખોલો। બાળકો, આજે આપણે શું ભણવાનું છે? ધોરણ બીજું, વિષય ગણિત। તો ગણિતમાં શું ભણવાનું છે? તો ગણિતમાં ભણવાનું છે આજે આપણે ખાલી જગ્યા। પણ એ પહેલાં આપણે સરસ મજાનો એક સુવિચાર જોઈ લઈએ, બરાબર? જુઓ, જીવનમાં સંકટ આવે તેને પાર્ટ ઓફ લાઈફ, જીવનમાં સંકટ આવે તેને પાર્ટ ઓફ લાઈફ, અને તે સંકટને હસીને દૂર કરે તેને આર્ટ ઓફ લાઈફ કહેવાય। તે સંકટને હસીને દૂર કરે તેને આર્ટ ઓફ લાઈફ કહેવાય। તો બાળકો, કેવો સરસ મજાનો સુવિચાર છે કે આપણા જીવનમાં સંકટ આવે તો એ પણ આપણા લાઈફ એટલે કે આપણા જીવનનો એક પાર્ટ છે, એક હિસ્સો છે। અને આ આપણે સંકટમાંથી આપણે હસીને, હસતા મોઢે એને આપણે સંકટને દૂર કરીએ તો એ આપણામાં એક કળા હોય છે, એ આપણા લાઈફની કળા કહેવાય કે એ સંકટને આપણે દૂર કરી શકીએ, એટલે દૂર કરે તેને આર્ટ ઓફ લાઈફ કહેવાય। કેવો સરસ મજાનો સુવિચાર છે ને, કે અત્યારે તમે ભણો છો તો આ ભણવામાં તમારે ઘણા બધા સંકટ આવે, કે તમને અમુક વાર દાખલો ન આવડતો હોય, કે કોઈ પણ સંકટ આવે કે એનો જવાબ ન આવતો હોય, એ આપણા માટે મહાસંકટ કહેવાય, બરાબર ને? તો એ દાખલાનો આપણે ફરી વાર કરીએ, આપણે એને 5-6 વાર કરીએ પછી તો આપણો જવાબ આવે જ। એ આપણે શોધવું કઈ રીતે, એ આપણામાં કળા હોવી જોઈએ, બરાબર? તો આ સંકટમાંથી દૂર કરીએ, હસતા મોઢે આપણે એની સંકટને દૂર કરી લઈએ તો એ શું છે? આર્ટ ઓફ લાઈફ, એક કળા કહેવાય, બરાબર? તો સમજાણો દરેકને સુવિચાર? ચાલો, તો બાળકો હવે આપણે ખાલી જગ્યા પૂરો આજે કરવાના છીએ, બરાબર? જુઓ, તમારે બુકમાં સાથે સાથે લખતા જવાનું છે, બરાબર? અહીંયા ધ્યાન, પહેલું 42માં દશકનો અંક ખાલી જગ્યા છે, ચોગડે બગડે 42માં દશકનો અંક ખાલી જગ્યા છે। તો બાળકો, જે અંક એકમની પહેલાનો હોય એ કેવો હોય? દશકનો અંક, બરાબર? તો અહીંયા 42 છે
આ 42માં આપણને શું કીધું છે કે દશાંકનો અંક ખાલી જગ્યા છે, તો આ છે એકમનો અંક છે અને એકમની પહેલાનો અંક એટલે કે ચોગડે ચાર, તો આ ચોગડે ચાર છે એ દશકનો અંક છે, બરાબર ને? તો જવાબ પણ શું આવે? ચોગડે ચાર, બરાબર. ચાલો તો દરેક બાળકો પહેલાં લખી નાખો. ચાલો લખાય ગયો બાળકો? ચાલો સરસ મજાના અક્ષર કાઢજો, લખો ચોગડે બગડે 42માં દશકનો અંક ખાલી જગ્યા છે. પછી જવાબ લખો ચોગડે ચાર, ચોગડે ચાર. આ શું છે બાળકો? જવાબ છે, બરાબર. ચાલો લખાઈ ગયું દરેકને પહેલી ખાલી જગ્યા. જુઓ બાળકો બીજી ખાલી જગ્યા, 50 પ્લસ એટલે કે સરવાળાની નિશાની છે અને 6 ગળે 6 બરાબર ખાલી જગ્યા. તો બાળકો 50માં 6 ઉમેરવાના, સરવાળાની નિશાની એટલે આપણે શું કરવાના? ઉમેરવાના. તો 50માં 6 ઉમેરો, જો અહીંયા 50 છે એમાં 6 નાખો એટલે 50 પછી આવે એક પહેલું 51, 52, 53, 54, 55 અને 56. 50 પ્લસ 6 તો 5ને 6 56 થાય ને 56 બાળકો? ચાલો તો દરેક બાળકો લખી નાખો. પહેલા 50 લખો, 5ને મીંડે 50 પ્લસ સરવાળાની નિશાની કરો અને પછી લખો 6 ગળે 6 પછી બરાબરની નિશાની કરો, પછી લખો 5ડે 6ડે 56, 5ડે 6ડે 56. ચાલો લખાઈ ગયું દરેકને બાળકો. જુઓ બાળકો હવે ત્રીજી ખાલી જગ્યા, તો આપણને ત્રીજી ખાલી જગ્યામાં શું કીધું છે? 5ડે 7ડે 57માં એકમનો અંક 7 છે. 5ડે 7ડે 57માં એકમનો અંક ખાલી જગ્યા છે. તો જુઓ બાળકો અહીંયા શું કીધું છે? 5ડે 7ડે 57, તો અહીંયા એકમનો અંક કયો છે? તો આ કયો છે? એકમનો અંક છે. પહેલાં એકમનો અંક આવે એની પછી આગળ દશકનો અંક આવે, તો અહીંયા એકમનો અંક કયો છે? 7ડે 7, બરાબર. ચાલો તો જવાબમાં પણ શું આવે? 7ડે 7. ચાલો તો દરેક બાળકો લખી નાખો કે 5ડે 7ડે 57માં એકમનો અંક ખાલી જગ્યા છે. પછી ખાલી જગ્યા કરો એમાં જવાબ લખજો 7, બરાબર ને બાળકો? કેમ કે 5ડે 7ડે 57 એમાં એકમનો અંક એટલે એકમનો અંક પહેલાં આવે અને એકમ પહેલાં જે હોય એને દશક કહેવાય, બરાબર ને? તો એકમનો અંક અહીંયા 7ડે 7 જ થાય, બરાબર બાળકો? સમજાણું ને? ચાલો લખી નાખો, પછી ખાલી જગ્યા કરો ત્યાં જવાબ લખજો 7ડે 7. ચાલો લખાઈ ગયું દરેકને. જુઓ બાળકો હવે શું કીધું છે? અહીંયા ચોથી ખાલી જગ્યા કે 6ડે 7ડે 63ની તરત પહેલાંની સંખ્યા ખાલી જગ્યા છે. 63ની તરત પહેલાંની સંખ્યા ખાલી જગ્યા છે. તો બાળકો
આપણે 60 પછીની લાઈન લીટી આવે 61ની લીટી આવે બરાબર 61 62 63 તો આ 63ની તરત પહેલાંની સંખ્યા તો 63 પહેલાં આપણે કઈ સંખ્યા આવે તો કે છગડે બગડે 62 કેમ કે 60 પછી 61 62 63 તો 63ની તરત પહેલાંની સંખ્યા એટલે કઈ આવે છગડે બગડે 62 બરાબર ને બાળકો આ જ આવે ને ચાલો તો લખી નાખો છગડે બગડે 62 પહેલાં લખજો કે છગડે તગડે 63ની તરત પહેલાંની સંખ્યા ખાલી જગ્યા છે પછી આ ખાલી જગ્યા છે ત્યાં જવાબ લખો છગડે બગડે 62 ચાલો લખાઈ ગયું દરેકને ખાલી જગ્યા ચોથી તો બાળકો ખબર પડી ને 63ની તરત પહેલાંની સંખ્યા કઈ છે છગડે બગડે 62 જુઓ હવે પછી શું કીધું છે અહીંયા 9 દશકની 3 એકમ બરાબર ખાલી જગ્યા થાય તો 9 દશકને 3 એકમ તો બાળકો 9 દશક બરાબર એટલે કેટલા થાય 90 થાય અને એમાં 3 એકમ એટલે 99 તગડે 93 થાય ને 9 દશક એટલે 99 મીંડે 90 બરાબર 99 મીંડે 90 અને એમાં 3 એકમ 90માં 3 તમે ઉમેરો તો કેટલા થાય છે 93 થાય પણ 9 દશકને 3 એકમ એટલે 99 અને 93 કેટલા થાય 93 થાય ચાલો તો લખી નાખો દરેક બાળકો 9 દશકને 3 એકમ ખાલી જગ્યા થાય પછી ખાલી જગ્યા કરી ત્યાં જવાબ લખો 99 તગડે 93 ચાલો લખાઈ ગયું દરેકને જુઓ બાળકો હવે એની નીચેની ખાલી જગ્યા કે 5 તગડે 53 અને 2 5 55ની વચ્ચેની સંખ્યા ખાલી જગ્યા છે 5 તગડે 53 અને 2 5 55ની વચ્ચેની સંખ્યા ખાલી જગ્યા છે તો બાળકો 5 તગડે 53 પછી શું આવે તો આપણે જોઈએ 51 52 53 પછી શું આવે 54 આવે 53 54 55 બરાબર ને તો અહીંયા શું કીધું છે 53 અને 55 અહીંયા તમને 53 આપેલો છે અને 55 આપેલો છે હવે એની વચ્ચેની સંખ્યા તો ત્યારે તમને બાળકો આવડવું જોઈએ તરત આપણા મગજમાં હોવું જોઈએ કે 53 પછી 54 આવે અને પછી 55 આવે બરાબર તો 53 અને 55ની વચ્ચેની સંખ્યા 54 થાય બરાબર ચાલો તો દરેક બાળકો લખી નાખો કે 53 અને 55ની વચ્ચેની સંખ્યા ખાલી જગ્યા છે ચાલો લખાઈ ગયું દરેકને જુઓ બાળકો હવે એની નીચેની ખાલી જગ્યા શું કીધું છે 7 તગડે 73 ને શબ્દમાં કેવી રીતે લખાય
તો શબ્દમાં કઈ રીતે લખાય તમને ખબર છે બાળકો? જુઓ, સાતને તગડે, તોતેરને શબ્દમાં, તો કે તો, તને અહીંયા તને કાનો તા, ઉપર એક માત્રા તો, તને એક માત્રા તે, અને ર, તોતેર. આવી રીતે તોતેરને શબ્દમાં લખાય. આ તોતેર તમને અંકમાં આપેલ છે, બરાબર? ચાલો લખી નાખો દરેક બાળકો. તોતેરને શબ્દમાં કેવી રીતે લખાય, ખાલી જગ્યા કરીને લખો તોતેર. ચાલો, લખાઈ ગયું દરેક બાળકોને? જુઓ બાળકો, હવે પછી નીચેની ખાલી જગ્યા કે 82 ને અંકમાં ખાલી જગ્યા લખાયો. તો 82 ને અંકમાં ખાલી જગ્યા લખાય એટલે કે 8 ને 2 = 82. હો બાળકો, અંકમાં 82, પહેલાં તો 8 ને 1 = 81 અને 8 ને 2 = 82 થાય, બરાબર? તો જવાબમાં શું આવે? 8 ને 2 = 82. ચાલો લખી નાખો દરેક બાળકો કે 82 ને અંકમાં ખાલી જગ્યા લખાયો. પછી જવાબ લખો 8 ને 2 = 82. ચાલો લખાઈ ગયું દરેકને? જુઓ બાળકો, હવે પછી શું કીધું છે? 40 + 5 = ખાલી જગ્યા થાય છે. તો બાળકો, 40 + 5 એટલે કે સરવાળાની વચ્ચે નિશાની છે, 40 એમાં 5 ઉમેરો તો કેટલા થાય? ચાલો બાળકો, આપણે 5 ઉમેરીએ. 41, 42, 43, 44 અને 45. તો ચોગડે પાંચડે 45 આવે, બરાબર? ચાલો, તો જવાબ તમને જુઓ લખેલું છે, ચોગડે પાંચડે 45. ચાલો દરેક બાળકો લખી નાખો કે 40 + 5 = ખાલી જગ્યા થાય છે. તો 40 + 5 = 45 થાય છે. ચાલો જુઓ બાળકો, હવે એની નીચેની ખાલી જગ્યા કે 3 + 7 = ખાલી જગ્યા થાય. 3 + 7 = 3 + 10 = 30 થાય, એમાં 7 = એટલે કેટલા થાય બાળકો? 37 થાય. ચાલો, તો લખી નાખો 3 + 7 = ખાલી જગ્યા થાય. પછી આ જવાબ છે એ લખી નાખો કે તગડે સાતડે 37. ચાલો, લખાઈ ગયું દરેકને બાળકો? જુઓ બાળકો, હવે એની નીચેની ખાલી જગ્યા એમાં શું કીધું છે? 6 + 4 = 64 દશકનો અંક ખાલી જગ્યા છે. 6 + 4 = 64 દશકનો અંક ખાલી જગ્યા છે. તો આ ચોગડો છે એ એકમ, એકમનો અંક પહેલાં આવે અને એની પહેલાં શેનો અંક આવે? દશકનો આવે. તો આ એકમ છે, બરાબર? એકમ પછી એટલે આ થાય. આ કયો છે? દશકનો અંક છે. તો કયો અંક આવે? 6 + 6 એ દશકનો અંક છે. ચાલો, તો લખી નાખો 64 દશકનો અંક ખાલી જગ્યા છે. પછી એમાં જવાબ લખો 6 + 6, બરાબર? 6 + 6 એ શું છે? જવાબ છે. ચાલો, લખાઈ ગયું દરેકને? જુઓ બાળકો, હવે એની નીચેની ખાલી જગ્યા કે 73 એકમનો અંક ખાલી જગ્યા છે. શું કીધું છે બાળકો? 73 એકમનો અંક ખાલી જગ્યા છે. તો આ છે એ એકમ છે અને આ દશક છે.
તો અહીંયા 73માં બરોબર પહેલો અંક કેવો છે? એકમનો અંક. આ જે છે પહેલો અંક હોય એ કેવો હોય? એકમ હોય, ને એની પછી દશકનો અંક આવે. એટલે અહીંયા 73માં એકમનો અંક કયો છે? 3 ગણે 3 છે. ચાલો લખી નાખો કે 73માં એકમનો અંક ખાલી જગ્યા છે. પછી આ ખાલી જગ્યા છે ત્યાં જવાબ લખો 3 ગણે 3. 3 ગણે 3 આ શું છે? જવાબ છે, બરાબર. ચાલો લખાઈ ગયું દરેકને. જુઓ બાળકો, એ પછીની ખાલી જગ્યા શું કીધું છે? કે 63માં દશકનો અંક ખાલી જગ્યા છે. તો 6 ગણે 3 ગણે 63 એમાં દશકનો અંક, તો આ છે એકમનો અંક. તો એની પહેલાં દશકનો અંક છે આ. તો કયો આવે દશકનો અંક? 6 ગણે 6. તો આ રહ્યો 6 ગણે 6. ચાલો તો પહેલાં દરેક બાળકો લખી નાખો કે 6 ગણે 3 ગણે 63માં દશકનો અંક ખાલી જગ્યા છે. કયો આવે? 6 ગણે 6. હવે જવાબ લખી નાખો 6 ગણે 6. ચાલો લખાઈ ગયું દરેકને. જુઓ બાળકો, હવે એની પછીની ખાલી જગ્યા શું કીધું છે? 4 ગણે 6 ગણે 46માં એકમનો અંક ખાલી જગ્યા છે. તો 4 ગણે 6 ગણે 46 એમાં એકમનો અંક, તો આ જે છે બરાબર, પહેલા છે એ કયો અંક છે? એકમ. અને આ જે છે દશક છે, તો આપણને કયો અંક કીધો છે? એકમનો. તો જવાબ શું આવે? 6 ગણે 6. ચાલો તો દરેક બાળકો લખી નાખો કે જવાબ આવે 6 ગણે 6. ચાલો લખાઈ ગયું કે 46માં એકમનો અંક ખાલી જગ્યા છે. તો જવાબ લખો બાળકો 6 ગણે 6. જુઓ બાળકો, હવે એની પછીની ખાલી જગ્યા કે 9 દશકને 1 એકમ બરાબર ખાલી જગ્યા. તો 9 દશક એટલે કે 90 થાય 9 10 વાર બરાબર 90 થાય, અને 1 એકમ એટલે 91 થાય 90 એકડે 91 બરાબર ને. ચાલો તો લખી નાખો 9 દશક ને 1 એકમ બરાબર ખાલી જગ્યા. 9 દશક ને 1 એકમ બરાબર ખાલી જગ્યા કરો. ચાલો લખાઈ ગયું એટલું. હવે આ ખાલી જગ્યા છે ત્યાં જવાબ લખો કે 90 એકડે 91 ચાલો લખાઈ ગયું દરેકને. જુઓ બાળકો, હવે એની પછીની ખાલી જગ્યા શું કીધું છે? 5 ગણે 7 ગણે 57ની તરત પછીની સંખ્યા ખાલી જગ્યા આવે. તો બાળકો 57ની પછીની સંખ્યા, તરત પછીની, તો આપણે જોઈએ કે 57 પછી શું આવે? તો કે 58 આવે બરાબર ને. 51 52 53 54 55 56 57 પછી શું આવે? 58 આવે, આવે ને. તો આપણે જવાબ શું આવે? 5 ગણે 8 ગણે 58. ચાલો પહેલાં દરેક બાળકો લખી નાખો કે 57ની તરત પછીની સંખ્યા ખાલી જગ્યા આવે.
પછી જવાબ લખી નાખો કે 5 8 58. બરાબર, ચાલો, લખાઈ ગયું બાળકો. જુઓ હવે પછીની ખાલી જગ્યા શું કીધું છે, 40 + 3 બરાબર ખાલી જગ્યા થાય. તો 40 એમાં પ્લસ એટલે કે સરવાળાની નિશાની જે આપણે ઉમેરો કરવાનો. હવે એ 40માં તમે 3 ઉમેરો એટલે 41 42 43. તો 43 કેમ થાય, ચોગડે ત્રગડે 43. ચાલો તો દરેક બાળકો લખી નાખો ચોગડે ત્રગડે 43. 40 + 3 બરાબર ખાલી જગ્યા થાય. પછી જવાબ લખી નાખો ચોગડે ત્રગડે 43. ચાલો લખાઈ ગયું દરેકને. જુઓ બાળકો એની પછીની ખાલી જગ્યા શું કીધું છે, એમાં 7 દશક 5 એકમ બરાબર ખાલી જગ્યા સંખ્યા બને. તો 7 દશક એટલે 7 × 7 = 70 થાય, અને 5 એકમ તો 7 × 5 = 75 થાય બાળકો. બરાબર ને? ચાલો તો લખી નાખો કે 7 દશક 5 એકમ બરાબર ખાલી જગ્યા સંખ્યા બને. પછી ખાલી જગ્યા કરી ત્યાં જવાબ લખો 7 × 5 = 75. 7 × 5 = 75. આ શું આવે, જવાબ આવે બરાબર 7 × 5 = 75. ચાલો લખાઈ ગયું દરેકને, લખાઈ ગયું ને બાળકો? જુઓ એની પછીની ખાલી જગ્યા શું કીધું છે, 6 8 68 પછીની સંખ્યા ખાલી જગ્યા છે. તો બાળકો 68 પછી કઈ સંખ્યા આવે, તો કે 68 પછી આવે 59 61 62 63 64 65 66 67 68. આ 68ની તરત પછીની સંખ્યા કઈ આવે, 6 9 68 પછી શું આવે, 69. 6 9 69 બરાબર. તો આ ખાલી જગ્યા છે ત્યાં લખી નાખો જવાબ કે 6 9 69. પહેલાં લખજો કે 68ની પછીની સંખ્યા ખાલી જગ્યા છે, પછી ખાલી જગ્યા કરી ત્યાં જવાબ લખજો 69. 6 9 69. ચાલો લખાઈ ગયું. જુઓ બાળકો એની પછીની ખાલી જગ્યા 5 × 50 + 6 × 6 બરાબર ખાલી જગ્યા થાય છે. તો 50માં 6 ઉમેરવાના એટલે 6 ઉમેરો કેટલા થાય, 50 પછી 51 52 53 54 55 અને 56 એટલે 5 × 6 = 56 થાય બરાબર. ચાલો તો પહેલાં લખી નાખો 50 + 6 બરાબર ખાલી જગ્યા થાય છે. કેટલા થાય, 5 × 6 = 56 બરાબર ને? હવે જવાબ લખી નાખો 5 × 6 = 56. ચાલો લખાઈ ગયું દરેકને. તો બાળકો આજે આપણે અહીં એટલું રાખશું બરાબર. હવે ઘરકામમાં તમારે છે આ જેટલું ચલાવ્યું આજે એ બધું એક વખત બરાબર, જેટલું ચાલ્યું છે એટલું તમારે એક વખત ઘરકામમાં કરવાનું છે બરાબર બાળકો. ચાલો દરેક બાળકોને થેન્ક યુ, બાય બાય, સ્ટે હોમ સ્ટે સેફ, બાય બાય.
થેન્ક યુ.